ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને સ્વચ્છ હશો. તો ચાલો, આજે આપણે ધોરણ છઠ્ઠું વિષય છે સામાજિક વિજ્ઞાન, અને એનું આપણે કરવાનું છે નકશાપૂર્તિમાં આજે પાઠ 11મો. તો ચાલો આપણે જોઈ લઈએ કે નકશાપૂર્તિમાં પાઠ 11માં શું કઈ રીતે કરવાનું છે. તો હું તમને આમાં સમજાવીશ આજે, અને તમારે કઈ રીતે લખવાનું એ બધું આમાંથી જોઈ લેવાનું છે. ઠીક છે, ચાલો આપણે ચાલુ કરીએ. પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપ. એ આપણે આગળ સમજી ગયા હતા કે ભૂમિ સ્વરૂપોમાં શું શેનો સમાવેશ થાય છે. શું ભૂમિ સ્વરૂપોમાં હતું તો કે શેનું હતું? મેદાન ને ખીણ ને ઊંચા ઊંચા પર્વત અને એવું બધું હતું ને. ભૂમિ પ્રદેશોનો આપણે પાઠ સમજી ગયા છીએ. એમાં કઈ કઈ ભૂમિના સ્વરૂપો છે, તેના વિભાગ કયા કયા છે, એ બધું આપણે આમાં જોયું હતું. કયા કયા પર્વતો છે, તો ચાલો આજે આપણે એ સમજવાનું છે અને આમાં કરતા જઈશું. તો ચાલો, પહેલું છે કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામોથી ઓળખવામાં આવે છે. નીચે ભૂમિ સ્વરૂપમાં દર્શાવતી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને યાદ રાખો. ચાલો, આમાં તમને એક શેની આકૃતિ આપેલી છે? તો કે આ ભૂમિ સ્વરૂપો દર્શાવતી એક આકૃતિ આપેલી છે. તો અમે તમને આ સમજાવી હતી, આપણે યાદ છે તમને બુકમાં જ્યારે આ પાઠ સમજે ને ત્યારે એમાં પણ આવી હતી. તો કે ક્યાંથી ભૂમિ સ્વરૂપનું શરૂઆત થાય છે અને ક્યાં તેનો અંત આવે છે? તો કે સમુદ્ર સપાટી હોય, પછી આવે ટાપુ, પછી એનથી ઉપર આવે મેદાન, અને પછી ઉચ્ચ પ્રદેશો, પછી આવે ખીણ અને પછી પર્વત. ખીણો બોલે અંદર રહે, પહેલાં મોટી મોટી ખીણો તમે જોઈ છે કેમ ઉપર આવતી હોય, એ નીચે હોય નહીં. પહેલાં સમુદ્રથી ચાલુ થાય, પછી ટાપુ આવે, પછી મેદાન, ઉચ્ચ પ્રદેશ, ખીણ અને પછી પર્વત. આપણે સાપુતારા તમે કોઈ ગયા હોય તો જોયું હશે કે એકદમ સાવ ઉપર જાય ને, યા યુવાકાર ને વિયાકારના એવા રસ્તા ચાલુ થાય, ત્યાં ઉપર મોટી મોટી ખીણ જોવા મળે, અને એની ઉપર શું હોય તો કે મોટા મોટા પર્વતો જોવા મળે. આપણને ઘણી વાર વિચાર આવતો હશે તમને કે ખીણ તો નીચે હોય, પણ ઓમ ભલે નીચે હોય પણ કેની ઉપર હોય તો પ્રદેશો, મોટા મોટા પ્રદેશો છે. એમ કે સાપુતારા એવો પ્રદેશ છે, એની ઉપર જાય ને રસ્તા, ત્યાંથી પછી ખીણ આપણને નીચે જોવા મળે, એટલે ખીણ ઉપરના ભાગમાં આવે. પછી એની ઉપર શું હોય તો કે ઊંચા ઊંચા પર્વતો હોય. એક સાઈડ ખીણ હોય તો બાજુમાં શું હોય તો કે પર્વત હોય, તો ખીણથી પણ પર્વતો કેવા ઊંચા લાગતા હોય, એટલે કહેવામાં આવે ખીણ વચ્ચે આવે. તો પહેલાં સમુદ્ર સપાટી, ટાપુ, મેદાન, ઉચ્ચ પ્રદેશ, ખીણ અને પર્વત. તો આ રીતે જ આ આકૃતિ આપણે આગળ પણ સમજી ગયા હતા. પછી શેનું છે તો કે ગેડ પર્વતનું. તો કે નીચે ગેડ પર્વતની આકૃતિ આપી છે, તે ધ્યાનપૂર્વક અવલોકન કરો. ગેડ પર્વત કેવો હોય તો કે આમ કેવો હોય તો કે આમ જો યુ આકાર જેવો હોય, અહીં તમે જોયો યુ આકારનો હોય. પછી એમાં શું હોય તો કે અલગ અલગ માટીવાળો વિસ્તાર હોય, પાણીવાળો વિસ્તાર હોય, પછી આવા પથ્થરોવાળો હોય, પછી આ ઈંટનો આખો બનાવેલો હોય, આવા અલગ અલગ શેપવાળો હોય, તેને કેવો પર્વત કહેવામાં આવે તો કે ગેડ પર્વત કહેવામાં આવે. ચલો, પછી શું છે તો કે નીચે ખંડ પર્વતની આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચલો, ખંડ પર્વત એટલે શું? તો કે આ ભાગમાં નીચે ઉતરે છે અને આ ભાગમાં નીચે ઉતરી ગયા. તો ચાલો, બે સાઈડ જોશું કે જ્યાં ખંડ પર્વત ચાલુ થાય. ખંડ પર્વત કેવો હતો કે અંદર વચ્ચેના ભાગમાં હોય, અંદર રસ્તાઓ પડતા હોય એવો ખંડ પર્વત હોય, અને બાજુ પાણીનો વિસ્તાર હોય, એવો બધો અલગ અલગ પાણીનો કે માટીનો કે કોઈ ભી વિસ્તાર હોય, અને અંદર શું પડતો હોય, ખંડ, અલગ અલગ વિભાગ પડતા હોય, એને ખંડ પર્વત કહેવાય. તો આ ચાલો આપણે ત્રણેય આકૃતિ જોઈ લીધી. તો હવે આ જ આકૃતિ તમારે આ સામેના પેજમાં દોરવાની છે. જો હું તમને એકવાર બતાવી દઉં, ચાલો સામે દેખાય છે તમને, આ પેજ નંબર 4 લખ્યું છે, ચોથામાં પાના નંબર 22, સોરી પાના નંબર 22 પર મુખ્ય ભૂમિ સ્વરૂપ દર્શાવતી આકૃતિ આવી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને પછી નીચે આપેલા બોક્સમાં તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આમાં તમારે કઈ દોરવાની થશે? તો કે આ આકૃતિ દોરવાની થશે, આવડિયારીને પર્વતવાળી એ આકૃતિ દોરવાની. તો એકદમ ઇઝી છે, તમે આ દોરી નાખજો. પહેલાં નામ લાઈન કરી નાખવાની અહીંયા, પછી આ ઉપરથી આ પર્વતામ દોરી નાખવાના. તો આ રીતે તમારે આ હોમવર્કમાં કરવાનું છે, એટલે હું કરાવતી નથી. પછી શેની છે તો કે ગેડ પર્વતની, એ અહીંયા દોરવાની છે. અને પછી છે ખંડ પર્વતની, તો એ આકૃતિ અહીંયા દોરવાની. આ પણ એકદમ ઇઝી છે. તો પહેલાં ઉત્તરીકોણ જેવું બોક્સ બનાવી નાખવાનું, પછી બે સાઈડ આવી રીતના લાઈન આવા કરી નાખવાનું, અંદર પાણી જેવો પ્રવાહ દોરી નાખવાનો. તો આ રીતે આ ત્રણેય આકૃતિ અહીંયા, પેલી અહીંયા ગેડ પર્વતની, અને અહીંયા ભૂમિ સ્વરૂપની આવશે, અહીંયા ગેડ પર્વતની આવશે, અને અહીંયા આવશે ખંડ પર્વતની. આ ત્રણેય આકૃતિ તમે દોરી અને હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખજો.
ચાલો પછીનું પેજ નંબરમાં છે કે 24 નંબરનું પાના નંબર છે તેમાં છે પ્રશ્ન નંબર 7 નીચે જ્વાળામુખી પર્વતની આકૃતિ આપી છે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. જો આ જ્વાળામુખી ક્યાં જોવા મળે તો કે વધારે જંગલના વિસ્તારમાં જોવા મળે. કેમ? તો કે ત્યાં શું વૃક્ષોની અમુક બાળતા હોય કે અમુક એનો ધુમાડો કરતા હોય ને એવું બધું ત્યાં ગરમ વધારે લાગતું હોય તો તેના લીધે શું કહે તો કે જ્વાળામુખી અહીંયા વિસ્ફોટ થાય પછી શું થાય તો આખું જંગલનો નાશ થઈ જાય. કોઈ એવા મોટા મોટા પર્વતોમાં પણ વધારે જોવા મળે, મોટા મોટા પર્વત વિસ્તાર હોય ને ત્યાં પણ આ જ્વાળામુખી જોવા મળે. જો આવી રીતના બે ભાગ હોય ને તો એ બે શું થાય તૂટી જાય, નાશ પામે. એટલે આવી રીતના ઉપર એનું જ્વાળા વિસ્ફોટ થઈ જાય, આખા ધુવાણા જેવું પ્રવાહી નીકળવા માંડે. અને આ છે જ્વાળામુખીની આકૃતિ. ચાલો પછી કઈ છે, નીચે અવશિષ્ટ પર્વતની આકૃતિ આપેલી છે. અવશિષ્ટ પર્વત કેટલે, અવશિષ્ટ પર્વત એટલે કેવો? તો એનો કંઈ શેપ ન હોય કે એક સરખો જ હોય, તો એ અવશિષ્ટ પર્વત આવો હોય. જો તમે જોઈ શકો કે યુ આકારનો હોય, વળાંક હોય, તો આવો કહેવાય અવશિષ્ટ પર્વત. પછી છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ, એનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચલો 9મા પ્રશ્નમાં આપણને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ આપેલી છે. તો આમાં શું હોય તો કે ઓમ કેના જેવો હોય તો કે આ પર્વત પણ અવશિષ્ટ પર્વત જેવો જોઈએ. જુઓ તમે જોઈ શકો આમાં, પણ આમાં વચ્ચે છે ને મોટા મોટા અંતર રાખેલું હોય, એક પર્વત અને બીજા પર્વતની વચ્ચે મોટું મોટું અંતર હોય. જો આમાં આ પર્વત અહીંયા ચાલુ થાય છે તો અહીંયા ચાલુ થાય છે, તો વચ્ચે કેટલું અંતર છે ને અંતર. તો આ રીતે આને કહેવાય આંતર પર્વતીય. અને અવશિષ્ટ પર્વતમાં એવું બધું અંતર ન હોય, એ શું કહે છે સાથે જ મોટો જબર પર્વત હોય. અને આમાં અલગ અલગ આવી નામમાં ડિઝાઇન ઓલી હોય, ઝિગઝેગ છે. અને આમાં શું છે તો કે આમાં અંતરવાળો હોય, જાજું બધું અંતર જોવા મળતું હોય. તો ચાલો આ રીતે આપણે 7મા નંબર પે ક્રમ 8મો અને 9મો પ્રશ્નમાં જોઈ લીધી કે કઈ કઈ આકૃતિ આપેલી છે. કઈ કઈ હતી? તો કે પેલી છે જ્વાળામુખી પર્વતની, અવશિષ્ટ પર્વતની અને પછી છે આંતર પર્વતની. તો આ ત્રણે ત્રણ આકૃતિ તમારે આ સામેના પેજ નંબર એટલે કે 25 નંબરના પેજ ઉપર દોરી નાખવાની છે. તો ચાલો પાના નંબર 10મા પ્રશ્નમાં છે કે 24 પર જ્વાળામુખી પર્વતની આકૃતિ છે તે ધ્યાનપૂર્વક અવલોકન કરી અને પછી નીચેના આપેલા બુક્સમાં દોરો. તો આમાં તમારે આ જ્વાળામુખીની આકૃતિ દોરવાની થશે. તો આ પણ એકદમ ઇઝી છે. શું કરવાનું? તો કે પહેલાં બે સાઈડ આ ત્રિકોણ શેપ કરી નાખવાના અને ઉપર અહીંયા ધુમાડા આવું કરી નાખવાનું, ધુમાડા જેવું, એટલે થઈ જશે જ્વાળામુખીની. પછી અહીંયા દોરવાની થશે આ અવશિષ્ટ પર્વતની આકૃતિ. તો એ અહીંયા દોર નાખવાની, એમાં પણ એકદમ ઇઝી છે. ચાલો હું તમને આ એકવાર બતાવી દઉં. અવશિષ્ટ પર્વતની આ બધી નાની નાની આકૃતિ છે આમાં દોરીને. તો જુઓ આ તમે છે ને આ રીતે આમ દોરી શકો. પહેલાં તો આ રીતે આ અવશિષ્ટ પર્વતની આકૃતિ થઈ ગઈ. પછી વચ્ચે શું કરવાનું? તો કે પેન્સિલ હોય ને એનાથી આવી રીતના શેડ કરી નાખવાના. જુઓ આપણે એવું કરશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે હું તમને એકવાર એક્સપ્લેન કરી દઉં કે આવી રીતના છે ને આ શેડ કરી નાખવાના. આવી રીતના પેન્સિલને પકડવાની, જો આમ પકડવાની પેન્સિલ, ઓકે? પછી આવી રીતના શેડ કરી નાખશો ને એટલે એકદમ આના જેવી શેપમાં આ બની જશે આકૃતિ. તો ચાલો આ રીતે આ આકૃતિ દોરવાની. અને આ કઈ રીતે દોરવાની થશે તમારે? તો કે પહેલાં અહીંથી એક આ રીતનો શેપ લેવાનો. જો અમે જોતા જાજો આમાં અહીંથી આ રીતનો શેપ લઈ લીધો. પછી અહીંયા જ પહેલાં આ જ રીતનું કર્યું ને આપણે, એ જ રીતની અહીંયા લાઈન કરી નાખવાની, એટલે જેથી કરી તમારે સરળ રે કરવામાં. ચાલો થઈ ગયું. પછી અહીંયા શું કરવાનું? તો એટલે પાણીના અને બધા જે ટીપા આપેલા છે એમાં આગના જે આગ નીકળતી હોય ને એના પ્રવાહી જેવા પાણી જેવા એના રીતના બૂંદ બનાવી નાખવાની. ચલો આ રીતે થઈ ગયું. પછી ઉપર શું આવશે? તો આવશે ધુમાડા જેવું નીકળતું હોય ને એ આમ બનાવી નાખજો. ચલો આ થઈ ગઈ તમારી જ્વાળામુખીની આકૃતિને. આ થઈ ગઈ શેની? થઈ ગઈ તો કે અવશિષ્ટ પર્વતની. તો ચાલો આંતર પર્વતની તમારે અહીંયા દોરવાની છે. તો આ રીતે આ ત્રણેય આકૃતિ અહીંયા કમ્પ્લીટ કરી નાખવાની છે. અને પછી હવે જોશું આપણે પ્રશ્ન નંબર 13. ચાલો પ્રશ્ન નંબર 13માં શું છે? તો કે નીચે પર્વત
પ્રાંતીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ આપી છે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચલો આમાં શું હોય તો કે ઉચ્ચ એટલે ઊંચા ઊંચા પર્વત, તો કે જોયું તમે પહેલાં ઊંચા સો ચાલુ થઈ છે, પછી નીચે અને પછી સાવ નીચે પર્વત ચાલુ થઈ ગયું જોયું. એટલે સ્ટાર્ટ કેવી રીતના થાય તો અહીંથી આમ સ્ટાર્ટ થતું હોય, આ પર્વત ઊંચા ઊંચા થતા જાય, પહેલાં સૌ નીચા 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 પછી ઉપર ઉપર જતા જાય. તો આને કેવા કહેવામાં આવે પર્વત, તો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પછી કયા છે તો કે 14માં નંબરમાં છે કે નીચે ખંડીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ. ખંડીય એટલે કે ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરવું. ખંડીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ એટલે કેવી, તો કે એક મોટો જબર પર્વત હોય, એકદમ મોટો એટલે એક જ હોય, એટલે બહુ ઝાઝા બધા એમાં ભાગ ના પાડતા હોય, તો આને કહેવામાં આવે ખંડીય ઉચ્ચ પ્રદેશ. મોટા મોટા ખંડવાળો એટલે મોટા મોટા ભાગવાળો હોય ને. જો આમાં કેમ છે આટલી જ જગ્યાવાળો છે તો આમાં એવું ના હોય, પણ આમાં કેટલી વધારે પડતી આમ જગ્યા હોય, વધારે જગ્યા હોય અને મોટા મોટા પર્વત હોય ને પર્વતો, એને કહેવામાં આવે ખંડીય પર્વતો. તો ચાલો આમાં પણ તમારે પેજ નંબર 87 ઉપર આ જ આકૃતિ આમ દોરી નાખવાની છે સામે. તો ચાલો પાના નંબર 26 પર આ પર્વતીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ આપી છે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને આપેલા બોક્સમાં તેની આકૃતિ દોરો. તો ચાલો આમાં તમારે કઈ દોરવાની થશે, તો કે આવડી આકૃતિ અહીં દોરવાની થશે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશની, અને અહીંયા દોરવાની થશે આ ખંડીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ. તો આ બંને આકૃતિ પણ તમારે કરી નાખવાની છે. એટલે કે આપણે ટોટલ કેટલી આકૃતિ જોઈ, તો કે આ ચલો ભૂમિ પ્રદેશની, ભૂમિ સ્વરૂપની, પછી ગેડ પર્વતની, ખંડ પર્વતની, જ્વાળામુખીની, અવિષ્ટ પર્વતની, આંતર પર્વતની અને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશની અને ખંડીય ઉચ્ચ પ્રદેશની. તો આવી જ રીતના તમારે આ બધી આકૃતિ, આઠ આકૃતિ છે એ બધી આકૃતિ દોરી અને કમ્પ્લીટ કરી નાખવાનું છે. હવે આપણે પ્રશ્ન જોશું 17મો. ચાલો પ્રશ્ન નંબર 17માં શું છે, તો કે નીચે આપેલા ભારતના નકશામાં કેટલાક ભૂમિ સ્વરૂપો દર્શાવ્યા છે, આ ભૂમિ સ્વરૂપોના સ્થાન યાદ રાખો. ચાલો આમાં તમને જો આ ભૂમિ સ્વરૂપ ભારતમાં કેટલા કેટલા છે તે કયા વિસ્તારમાં છે એ બધાના નામ આપેલા છે, તો તમારે યાદ રાખવાના છે અને એકવાર લખવાના છે. એવું લાગે તો એકવાર બે વાર લખી નાખવાના જેથી કરી તમને યાદ રહી જાય અને આ બધા આ વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તો ચાલો આપણે નામ વાંચી લઈએ. પહેલાં છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, બંગાળાનો ઉચ્ચ ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી, ત્રીજો માળવાનો ઉચ્ચ પ્રદેશ, ચોથો વિંધ્ય પર્વત, પાંચમો અરવલ્લી પર્વત, છઠ્ઠો ગિરનાર પર્વત, સાતમો કયો છે નીલગિરી પર્વત, આઠમો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, નવમો દસમો પૂર્વ ઘાટ, અગિયારમો ગંગા યમુનાનો મેદાન. તો આ રીતે કયા કયા વિસ્તારમાં આવે તો એ બધા આપણે લખવાના છે. તો ગંગા યમુનાનો પર્વત અહીંયા મેદાનમાં અહીંયા આવશે, અરવલ્લી પર્વત અહીંયા આવશે, ગિરનાર પર્વત અહીંયા, કચ્છની અખાત એટલે ખંભાતનો અખાત, પછી માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વિંધ્ય પર્વત અને છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અહીંયા આવી જાય. અને પછી શું છે, તો કે આ પૂર્વ તરફ કયો આવે, તો કે નીલગિરી પર્વત. પછી આ દક્ષિણ તરફ આવે છે. તો આ રીતે બધા અલગ અલગ દિશામાં કઈ જગ્યાએ આવે છે એ બધા આપણને આમાં લખી નાખ્યા છે. અને આ બંગાળાનો ઉપસાગર, બંગાળાની ખાડી. ચાલો આ ગંગા યમુનાનું મેદાન છે એ આવે કયા વિસ્તારમાં, તો કે ઉત્તર પ્રદેશમાં આવે. અહીંયા ઉત્તર પ્રદેશ આવે, અહીંયા દિલ્હી ને કાનપુર, અલ્હાબાદ, આગ્રા એ બધું છે ને થીરી સાઈડ આવે, એટલે અહીંયા આવશે ગંગા યમુનાનું મેદાન. પછી અહીંયા કયા આવે, તો કે મધ્યપ્રદેશ, ભોપાલ ને બધું આવે ને અહીંયા આ વિસ્તારમાં બધા આ પ્રદેશો આવેલા છે. પછી કયું છે, તો કે ગિરનાર, એ આપણે ગુજરાતમાં, અહીંયા કયું હોય તો કે ગુજરાત, તો અહીંયા આવે આપણે ગિરનાર પર્વત આપણે ગુજરાતમાં આવે ને એ અહીંયા આવે. પછી આ અરવલ્લી પર્વત છે, અરવલ્લી પર્વત એ બધું આવે રાજસ્થાન, જયપુરમાં આવે એટલે એ જયપુર વિસ્તારમાં આવે, જયપુર રાજ્ય સાઈડ. પછી કયો છે, તો કે બંગાળનો ઉપસાગર, એ ક્યાં છે, તો કે બહારના વિસ્તારમાં છે, એ આપણી દેશની રાજધાની કે પાટનગર કહેવાય ને બંગાળની ખાડી, એ આપણો ઉપસાગર ત્યાં આવેલો છે બહાર, ત્યાં આવેલો, તો કે આંતરરાષ્ટ્રીય સીમારેખાની હદ પૂરી થાય ત્યાં આવેલો છે. પછી નીલગિરી પર્વત છે એ ક્યાં આવે, તો કે તમિલનાડુ, તમિલનાડુ સાઈડ નીલગિરી પર્વત આવેલો છે. તો આ રીતે બધા અલગ અલગ વિસ્તારમાં આવેલા છે, અલગ અલગ રાજ્યમાં, તે આપણે આખો નકશો આમાં જોઈ લીધો. ચલો હવે એ જ રીતે તમારે આ નકશો આપણે કરી લીધો, આમાં કયા વિસ્તારમાં કયું છે એ મેં પણ તમને સમજાવી દીધું, કયા રાજ્યમાં છે એ પણ સમજાવ્યું. તો આ જ રીતે હવે તમારે સામેના પેજ નંબર એટલે કે 29 ઉપર
29 ઉપર આપણને તમને આ નકશો આપેલો છે એક, એમાં તમને કાંઈ લખેલું નથી આપ્યું, તો એ જ નકશો તમારે અહીંયા બધું લખવાનું છે. તો આ ગંગા યમુનાનું મેદાન છે એ આપણે ક્યાં લખેલું છે, અહીંયા લખેલું છે ને, તો એ તમારે અહીંયા લખવાનું ગંગા યમુનાનું મેદાન. આ રીતે આ જ નકશામાં બધું અહીંયા લખી નાખવાનું છે, ગંગા યમુનાનું મેદાન. તો અહીંયા લખવાનું તમારે, અહીંયા લખી નાખવાનું કે ગંગા યમુનાનું મેદાન. પછી શું છે અહીંયા, તો કે અરવલ્લી પર્વત, અહીંયા છે ને અરવલ્લી પર્વત, અહીંયા લખી નાખવાનું અરવલ્લી પર્વત અને બોલતું જવાનું જેથી કરી યાદ રહી જાય. તો આ રીતે બધા પર્વતના નામ તમે અહીંયા આમાંથી જોઈને લખી નાખજો. તો આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ 19મો. ચલો પ્રશ્ન નંબર 19મો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. તો આપણે આમાં ચાર ઓપ્શન તમને આપેલા છે, એમાંથી સાચું ઓપ્શન ગોતી અહીં લખવાનો છે. પહેલાં પ્રશ્ન વાંચીને, વિકલ્પ વાંચીને. પહેલું, પૃથ્વીના સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વત આવેલો છે, તો કે 26%. બી, બીજો, ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, ખંડ પ્રકારનો પર્વત. બી, ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલું ભૂમિ ભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એ, આંતર પર્વતીય. ચોથો, નીચેના પૈકી કયો પર્વત ગેટ પર્વત છે, કયો છે, તો કે આલ્પસ. એ, પછી હજી એક ગેટ પર્વત છે, એ કયો છે, એમાં તો જોઈ લઈએ કે રોકીસ આવશે. એમાં એ, નીચેના પૈકી કયો ગેટ પર્વત છે, રોકીસ. એ, છઠ્ઠો, નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે, ખંડ પર્વતમાં કયો હોય, તો કે નીલગિરી. સી, સાતમો, નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે, એમાં પણ બે છે, તો એમાં બીજો આવશે ડી, વિંધ્ય. આઠમો, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે, જ્વાળામુખી પર્વત કયો આવે, તો કે વિષુવીયસ. એ, નવમો, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે, એમાં આવશે ફ્યુજિયામાં, ડી. એમાં પણ કેટલા પર્વત છે, બે છે. દસમો વિકલ્પ, કોટુપક્ષી પર્વત કયા પ્રકારનો પર્વત છે, તો કે એ છે જ્વાળામુખી પર્વત. અગિયારમો, બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે, એ પણ જ્વાળામુખી પર્વત. એ, બારમો વિકલ્પ, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે, જ્વાળામુખી હજી એક આવ્યો, ચાલો આમાં કયો પર્વત આવશે, તો કે બી, પાવાગઢ. તેરમો વિકલ્પ, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે, ચાલો હજી એક જ્વાળામુખી પર્વત છે, એમાં આવશે ડી, ગિરનાર. ચલો પછી આપણે કેટલામો વિકલ્પ આવ્યા, તો કે 14મો વિકલ્પ, નીચેના પૈકી કયો પર્વત અવિષ્ટ પર્વત છે, અવશિષ્ટ પર્વત કયો હતો, તો કે અરવલ્લી. એ, 15મો વિકલ્પ, નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે, ચાલો હજી એક છે, એમાં આવશે નીલગિરી. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે, ચાલો હજી પર્વત છે એક, પારસનાથ. 16મા વિકલ્પમાં આવશે બી. 17મા વિકલ્પમાં, નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે, આમાં પણ હજી અવશિષ્ટ પર્વત છે, એમાં આવશે બી, રાજમહલ. તો હવે આપણે જોઈએ 18મો વિકલ્પ. ચાલો, ખાલી જગ્યા નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, કોણ છે ઉદ્ગમ સ્થાન, પર્વતો. બી, 18મા વિકલ્પમાં આવશે બી. 19મો વિકલ્પ જોઈએ, પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવો ધરાવતા પ્રદેશને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. બી, પર્વત પ્રાંતિય. 20મો વિકલ્પ, માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે, તો કે ભારતમાં. સી. 21મો વિકલ્પ, પિન્ડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે. ડી, યુએસમાં. પછી આવશે 22મો વિકલ્પ, ઉચ્ચ પ્રદેશના લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે. બી, કપાસ માટે. 23મો વિકલ્પ, પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ખીણ. સી. 24મો વિકલ્પ, બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે. સમુદ્ર ધુની. ડી. 25મો વિકલ્પ, બે જળ વિસ્તારોના અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહેવામાં આવે છે. સી, સંયોગી ભૂમિ. તો આ રીતે 25 વિકલ્પ આપણા થઈ ગયા છે. હવે જોશું આપણે પ્રશ્ન નંબર 20મો, ખાલી જગ્યા. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા શું છે. પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. કેટલા મીટર, તો કે 9000. બીજો, ભારતના હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, ગેડ.
ત્રીજું યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ગેડ. ચોથી ખાલી જગ્યા રોકીઝ પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે ઉત્તર અમેરિકામાં. પાંચમી ખાલી જગ્યા એન્ડીઝ પર્વત કયા પ્રકારનો પર્વત છે ગેડ. છઠ્ઠું ખાલી જગ્યા જર્મનીની ખાલી જગ્યા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હોસ્ટર. સાતમી ખાલી જગ્યા ભારતનો વિંધ્ય પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ખંડ. આઠમી ખાલી જગ્યા ભારતની નીલગીરી ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો કે ખંડ. નવમો ઇટલીનો વિશ્વ વિષયસ પર્વત ખાલી જગ્યાનો પર્વત છે જ્વાળામુખી પર્વત. દસમું ઇક્વેડોરનો કોટો પક્ષી પર્વત ખાલી જગ્યા પર્વત છે જ્વાળામુખી પર્વત. અગિયારમી ખાલી જગ્યા ગુજરાતનો પાવાગઢ પર્વત ખાલી જગ્યા છે તો કે જ્વાળામુખી પર્વત. બારમી ખાલી જગ્યા ભારતની પૂર્વ ઘાટ ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ. તેરમી ખાલી જગ્યા ભારતનો અરવલ્લી પર્વત કયા પર્વત છે તો કે અવશિષ્ટ પર્વત. ચોથી ચૌદમી ભારતનો ગિરનાર પર્વત ખાલી જગ્યાનું ઉદાહરણ છે જ્વાળામુખી પર્વતનું. પંદરમી ખાલી જગ્યા તિબેટનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યાનો ઉચ્ચ પ્રદેશ છે આંતરપર્વતીય. સોળમો મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યાનો ઉચ્ચ પ્રદેશ છે આંતરપર્વતીય. આંતરપર્વતીય ચલો સોળ ખાલી જગ્યા થઈ ગઈ. હવે આપણે જોશું આગળની ખાલી જગ્યા. ચલો સત્તરમી ખાલી જગ્યા કઈ છે એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે ખંડીય. એન્ટાર્કટિકનો ખંડીય. અઢારમું ઘસારણ દ્વારા બનેલ મેદાનનો ખાલી જગ્યા કહેવામાં આવે છે પેનીપ્લેન. શું કહેવામાં આવે પેનીપ્લેન. ઓગણીસમી ખાલી જગ્યા બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને ખાલી જગ્યા કહે છે સમુદ્ર ધુની. વીસમી ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાની સમુદ્ર ધુની આવેલી છે પાલ્ક. પાલ્ક નામની કેવી તો કે પાલ્ક નામની. તો આ રીતે તમે વર્ક તમારી સ્વાધ્યાય પોથીમાં આ બધું લખીને કમ્પ્લીટ કરી નાખજો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર એકવીસમો. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો ચાલો પહેલું શું છે હિમાલય ગેડ પર્વત છે સાચું. બીજું ઉત્તર અમેરિકામાં એન્ડીઝ પર્વત ગેડ પર્વત છે ખોટું. ત્રીજો ખરા ખોટો શું છે તો કે ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વત ગેટ પર્વત છે હા સાચું. ચોથું છે ભારતનું સાતપુડા જ્વાળામુખી પર્વત છે ખોટું. જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે સાચું. જાપાનનો ફ્યુજિયામાં જ્વાળામુખી પર્વત છે સાચું. સાતમું ભારતનો વિસુવિયસ પર્વત જ્વાળામુખી પર્વત છે ખોટું. આઠમું ગુજરાતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વત છે સાચું. નવમું ભારતમાં અરવલ્લી પર્વત ખંડ પર્વત છે ખોટું. દસમું મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે સાચું. અગિયારમું દક્ષિણ અમેરિકામાં પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે ખોટું. બારમું પિડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ યુએસમાં આવેલો છે સાચું. તેરમું બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે સાચું. ચૌદમું ભારતમાં છોટાઉદેપુરનો ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનીજો મળે છે ખોટું. પંદરમું ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ સરોવરનું મેદાન છે સાચું. સોળમું ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવાય છે સાચું. સત્તરમું બે જળ વિસ્તારની જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે સાચું. અઢારમું બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ભૂશિર કહે છે ના ખોટું. તો આ રીતે ચલો ખરા ખોટા આપણે થઈ ગયા પ્રશ્ન નંબર એકવીસમાં. હવે પ્રશ્ન નંબર જોશું બાવીસમાં. ચલો બાવીસમાં શું છે તો કે બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. અહીંયા વિભાગ ઓ અને વિભાગ બો આપેલો છે તો આપણે આ વાંચવાનું પછી આમાંથી સાચો જવાબ ગોતી અને એનો ક્રમ અહીંયા લખવાનો છે. તો હિમાલયમાં શું આવશે ગેડ પર્વત. હિમાલય ગેડ પર્વત છે ને. સાતપુડા કેવું છે તો કે ખંડ પર્વત છે તો ચાર નંબર લખી નાખવાના. પછી અરવલ્લી છે એ કેવો છે તો કે અવશિષ્ટ પર્વત છે બે નંબર. પાવાગઢ કેવો છે જ્વાળામુખી પર્વત તો એક નંબર. તો આ રીતે પાંચ ચાર બે અને એક બધા આમાં સાચા જવાબનો છે. તો આ રીતે તમે પણ લખી નાખજો તમારી બુકમાં. પછી બીજા નંબરનું જોડકું છે આલ્પસ એ શું છે તો કે છે ગેડ પર્વત. વિંધ્ય શું છે એ છે ખંડ પર્વત તો એક નંબર.
ફ્યુજિયામાં શું છે? એ છે જ્વાળામુખી પર્વત 5 નંબર, અને પારસનાથ શું છે? એ કે અવશિષ્ટ પર્વત છે, એ તો અહીંયા 2 નંબર. ચલો પછી હવે જોઈએ ત્રીજું ઝોડકું શું છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ શું છે? તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે? ચલો અને પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. તો આ 3 ઉચ્ચ પ્રદેશમાંથી એમાં શું આવશે? તો એવા આવશે આંતરીય પર્વત ઉચ્ચ પ્રદેશ 3. માળવાના ઉચ્ચ પ્રદેશમાં આ 3માંથી જ આવશે ઉચ્ચ પ્રદેશ લખેલું છે. આ તો બધા ભૂમિ છે, એટલે તો આવે જ નહીં, ધૂની ને ભૂમિ છે. તો ચાલો એમાં આવશે કયો? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ 5. બ્રાઝિલના ઉચ્ચ પ્રદેશમાં તો હવે કીધું કયું પ્રદેશ? તો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો અહીંયા આવશે 4 નંબર. પાલ્ક શું છે? એ છે એક સામુદ્ર ધૂની 2 નંબર. તો ચાલો આપણે આ પાઠ અમારો આપણો 11, એમાં પ્રશ્ન નંબર 1 થી 22 સુધીનું બધું મેં તમને આમાં સમજાવી દીધું છે. તો આ રીતે તમે પણ તમારી નકશા પૂર્તિમાં બધું એકવાર વાંચીને આ બધું એકવાર જોઈ લેજો અને કમ્પ્લીટ કરી નાખજો, જેથી કરીને તમારે બધું વિકલ્પ કે ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય તો વાંધો ન આવે. અને પાઠ ન જોયો તો પાઠ એકવાર આખો વિડીયો સમજી અને જોઈ લેજો અને પછી નકશા પૂર્તિમાં ઉતારજો, જેથી કરી તમને મોઢે પણ તમે લખી શકો. તો ચાલો આ રીતે આપણે પાઠ 11 અહીંયા પૂર્ણ થાય છે. તો તમે તમારી નકશા પૂર્તિમાં લખી નાખજો. થેન્ક યુ.